डियर फ्रेंड्स, मी हर्षा गुंडला फ्रॉम बेल्जो टीवी. हियर मिस्टर अरविंद भाई तन्नास प्लेस इन पोरबंदर ऑपोजिट कमलाबाग इन श्रीजी टावर. मिस्टर अरविंद भाई तन्ना इज अ स्पिरिचुअल पर्सन एंड वी वुड लाइक टू नो वॉट आर हिज थॉट्स अबाउट डिफरेंट टाइप्स ऑफ spirituality. So let us interview and have some questions with him. To darshako apne Arvind bhai ni sathe emna residence par. Arvind bhai namaskar. Namaskar. To darshako apne emne first question puchhiye chhe ke Arvind bhai janm ane mrityu vishe apno shu abhipray chhe. શા માટે જન્મ, શા માટે મૃત્યુ, તો તમારા વિચારો અમારા દર્શકોને જણાવવાની કૃપા કરો. બેન જી, હજી હું સાધક છું, સાધક છું. એટલે મારી અંતરયાત્રા તરફનું મારું પ્રયાણ ચાલુ છે. ઓકે. એટલું ચોક્કસ છે કે જિંદગીના બે અલગ અલગ વિરામ, એક વિરામ છે અને એક પ્રાગટ્ય છે, જેને આપણે જન્મ કહીએ છીએ. બસ જ્યાં આપણે આ શરીર સાથે જે આવ્યા છે એ શરીર છોડી ત્યાંનો વિરામ છે. એનો મતલબ એ નથી કે ફૂલ સ્ટોપ છે. ઓકે. એનો મતલબ એ નથી કે ફૂલ સ્ટોપ છે. સાતત્ય સતત છે. સાતત્ય સતત છે અને સાતત્ય એ રીતનું છે કે જેમાં કોઈ શંકાને સ્થાન નથી. માત્ર એટલું છે કે જન્મ સમયે જે આપણે જે કુટુંબમાં, જે કુટુંબના માહોલમાં જે આપણે જન્મ લઈએ છીએ, ત્યારે પૂર્વ જન્મોના અનેક જન્મોના જે અનેક સંસ્કારો લઈને આપણે આવ્યા છીએ, એ અનેક સંસ્કારો લઈને આપણે આવ્યા છીએ, તો અનેક સંસ્કારો વિશેની આપણી પાસે એક ઓવરઓલ જોવા જઈએ તો આપણા પોતાની અંદર એ સંસ્કારોની એક પ્રિન્ટ રહેલી છે. ઇટ્સ લાઈક અ ડાયાગ્રામ. ઓકે. પ્રિન્ટ રહેલી છે જી, તો પ્રિન્ટ વિશે આપણે અટાણ છીએ. હવે જ્યારે આપણે જે કુટુંબમાં જન્મ લીધો છે, જ્યાં આપણો ઉછેર થઈ ગયા, એ કુટુંબમાં જન્મ લેવો, ઉછેર થવો, અને ઉછેરની સાથે આપણે જે ટાઈપનું જે વાતાવરણ કુટુંબની સાથે મળે જાય અને જે પ્લસ માઇનસ પોઈન્ટ મળે જાય, એ પ્લસ પોઈન્ટ, પ્લસ માઇનસ પોઈન્ટ જે મળે છે એ આપણા પૂર્વ જન્મોને આધીન છે. ઓકે. એટલા માટે જ્યાં બી જોશો ત્યાં જોવા મળશે કે એક જ સમયે, એક જ ટાઈમે જ્યારે બે બાળકો એક શહેરમાં, એક જ હોસ્પિટલમાં જન્મે જાય, ત્યારે બંનેના કેસની અંદર જે બનવાના છે બનાવો, હેપનિંગ જે રીતે જીવનના હશે, તો હેપનિંગ ક્યારેય સખારી હોઈ શકે. કારણ કે એની સાથે જે સંકળાયેલું છે પૂર્વજન્મ, પૂર્વજન્મના સાથેના એના ત્યારના કર્મો, એ સંસ્કારો, જે સંસ્કારોને કારણે એને જે કુટુંબમાં જન્મ લીધો છે, જે કુટુંબમાં જન્મ લીધો છે, એ કુટુંબમાં જે જન્મ લીધો છે એમાં એના સારા અથવા નસા સંસ્કારો સંકળાયેલા છે. અચ્છા. તો દર્શકો, અરવિંદભાઈ તન્નાનો ઓપિનિયન એવો છે કે જન્મ એ માણસના અગાઉના કર્મોને કારણે હોય છે, અને જે વાતાવરણમાં, જે કુટુંબમાં એ જન્મ્યો છે તેની પાછળ બી એના પાછળના કર્મોનો આધાર છે. મૃત્યુ વિશે પણ તમારો થોડોક અભિપ્રાય આપો તો અમારા દર્શકોને મજા આવશે. મૃત્યુ એટલે એક્ઝેક્ટલી શું? મૃત્યુ એક એવી ઘટના છે કે સામાન્ય રીતે સામાન્ય લોકો, દરેક લોકો એક એના જિંદગીભર એને જેનાથી ભયભીત હોય છે. માણસમાં જે ભય છે એ ભય અન્ય કારણથી નથી, ભયનું મુખ્ય કારણ છે મૃત્યુ. કારણ કે મૃત્યુ જે પોતાની નજરની સામે બીજા લોકોને મળતા જોઈએ છે, અને પછીનું શું છે એના વિશે શું છે, ટોટલ જે અજ્ઞાત હોવાથી એક અજ્ઞાત ભય દરેકમાં ઘર કરી ગયો છે. તો વાસ્તવિક રીતે જોવા જઈએ તો સાતત્ય
અને આપણા હિન્દુ ધર્મ પ્રમાણે સાતત્ય એ વર્તું છે કે જ્યારે જે અનેક સંસ્કારો લઈને એ વ્યક્તિ જન્મતો, એ સંસ્કારોની પછી જે જન્મ મળ્યો અને જન્મથી કરીને મૃત્યુ સુધી જે બી કંઈ એના જીવનમાં જે સારા અથવા નશા કર્મો કર્યા છે, એ જૂની બ્લુપ્રિન્ટની સાથે નવા કર્મો, સારા અથવા નશા કર્મોનો ઉમેરો થાય અને નવી બ્લુપ્રિન્ટ બને છે જે મેમરીમાં જાય છે. ઓકે, મેમરીનું ક્યારેય મૃત્યુ થતું નથી, દેહનું મૃત્યુ છે. અચ્છા, શારીરિક મૃત્યુ છે એ એવું અરવિંદભાઈ તન્નાનું કહેવું છે. મૃત્યુ એટલે શારીરિક મૃત્યુ છે, પણ એની સાથે એના આ જન્મોના કર્મો પણ જોડાયેલા છે. આ પૂર્વજન્મના અને આ જન્મના કર્મો જોડાયેલા છે. અચ્છા, જે 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 કર્મો જોડાયેલા છે એ પછીના જન્મનું કર્મ બને. બરાબર છે, એટલે નેક્સ્ટ બર્થમાં પણ તમે માનો છો આ જન્મમાં મૃત્યુ થયું છે, પણ એ જન્મ દરમિયાન તમે કરેલા કર્મો તમારા આ મૃત્યુ પછીના જન્મ સાથે જોડાય છે. બરાબર. ઓકે દર્શકો, આપણો ઓર એક સવાલ આપણે અરવિંદભાઈ તન્નાની સામે મૂકશું કે વોટ ઇઝ ઈશ્વર, વોટ ઇઝ ગોડ, ગોડ એટલે તમે શું વિચારો છો? ઈશ્વર દયાળુ છે, નિષ્ઠુર છે, પાપી છે, સંસ્કારી છે, કંજૂસ છે, ઉદાર છે કે છળ કપટ કરે છે? શું લાગે છે? તો સૌથી પહેલા તો ઈશ્વર શબ્દનો ઉલ્લેખ કરીને એ ઉલ્લેખ જ અનેક રીતે આપ લોકો એનાથી મિસકેટ થાય છે. ઈશ્વર નથી, ગોડ નથી, ગોડલીનેસ છે. ઓકે, ગોડલીનેસ છે. યસ, હવે જે ગોડલીનેસ છે એ એવું છે કે જે તો એ વિરાટ છે, ગોડલીનેસ છે જે વિરાટ છે, એને જી જેને આપણે કોન્શિયસનેસ કે જે બી કહીએ છીએ શબ્દોમાં કહેવા જાય એ કોન્શિયસનેસ છે. ઇન્ડિવિઝ્યુઅલ મેટરને જ્યાં સુધી લાગે વગેરે ત્યાં કે કોઈ એમ કે કહેશું કે એ અનેક રીતે આપણને હેરાન કરે છે, ક્યાંક આપણા ઉપર આશીર્વસાય છે, જે બી કહે છે. તો એ જે કંઈ બી ઈશ્વર વિશેની જે બી કંઈ આપણી માન્યતાઓ છે એ પોતાની આપણી આંતરિક સ્થિતિ, પૂર્વજન્મના આપણા સંસ્કારો, આ જન્મમાં એ સંસ્કારોમાં આપણું માઇનસ અથવા પ્લસ અથવા તો આપણી વર્તણૂક કેટલી નેગેટિવ છે, કેટલી પોઝિટિવ છે, કેટલી કોના પ્રત્યે આપણે હકારાત્મકતા અથવા નકારાત્મકતા, એ હકારાત્મક અથવા નકારાત્મકતાના કારણે આપણે ઈશ્વરના તરફનું જે આપણું જોવાની દ્રષ્ટિ છે, જ્યારે આપણે લોકો આપણા પોતાના જીવનમાં અનેક લોકો સાથે જ્યારે આપણે લોકો ક્યાંય છળથી કોઈ જગ્યાએ બીજી રીતે આપણે ક્યારેક ઈશ્વર સમાજનું કંઈ નુકસાન કરતા હશો, ત્યારે હંમેશા જ એ ઈશ્વર દેખાશે. તો ઈશ્વર તમને એક તમને ભયભીત વાતાવરણમાં જ રાખશે, ભયભીત જ રાખશે. એ ઈશ્વરની ધારણા આપણી છે, ઈશ્વર એ નથી, ન્યા તો છે ને ગોડલી ડેસ, આપણે એવું વિચારીએ છીએ કે ન્યા તો ગોડલી ડેસ જ છે. ઓકે, કોઈ ધારણા એ પ્રમાણે રાખશે કે શું કે મારે મેં આટલા હિત કર્યું છે, આટલા લોકોની સાથે હિંસા ભાવથી જોયું છે, આટલા લોકોની સાથે મેં જેનું નેગેટિવિટી નકારાત્મકતા મારા વાતામાં છે, જેનામાં નકારાત્મકતા હશે, જેનામાં શું કે જે ઈર્ષા છે અથવા તો કોઈના વિશે અતિ જે ખરાબ ભાવો અંદરની સાઈડમાં ઉઠતા હોય, તો એના કેસમાં હંમેશા ઈશ્વર છે એ એક ભયની મૂર્તિ તરીકે જશે હંમેશા. જ્યારે જ્યારે પણ હું તમને એમ પૂછું છું કે ઈશ્વર એ તમે દયાળુ છે એમ વિચારો છો, નિષ્ઠુર છે એમ વિચારો છો, જો કંજૂસ છે એમ વિચારો, શું એક્ઝેક્ટ વોટ ઇઝ? ના ના, અહીંયા ગોડલીનેસ છે, ઓન્લી ગોડલીનેસ, ગોડલીનેસ છે એ જે છે આપણે કહીએ છીએ ઈશ્વર દયાળુ છે, ઈશ્વર આ છે, ઈશ્વર કંજૂસ છે. હા, જે બી કાંઈ છે એ જે કંઈ બી બને છે તમારો પોતાના કર્મોને આધીન છે, પોતાના કર્મોને આધીન છે, તમારા સેકન્ડ નેચરને આધીન છે. જો તમે એમાં તમે ઇવોલ્યુશન એટલે છે એમાં તમે જે ઇવોલ્યુશન તરફ સોરી મને આમ ગુજરાતી નહીં ફાવે, ઓકે, ઇવોલ્યુશન તરફથી તમારી જો સાધના હશે ને તમારી યાત્રા હશે તો આવી ઘણી બાબતો એવી છે કે જે તમને ઈશ્વરના પ્રત્યે ભય
અથવા તો ઈશ્વરના પ્રત્યે ક્યાંક તમને શું છે કે ક્રૂરતા કેવું તમે જે માનો છો, ખરેખર ક્રૂરતા કે ભય છે એ અંદરની આપણી પોતાની એક ઇમેજ છે જે ખરેખર વાસ્તવિકતા નથી. અને તમને એવું નથી લાગતું કે મનુષ્યને જ્યારે પોતાની ફેવરમાં રિઝલ્ટ નથી આવતું, પોતે ઈચ્છેલું રિઝલ્ટ નથી આવતું, ત્યારે એ ઈશ્વરને દોષપાત્ર ગણતા હોય છે? એવું લાગે છે કે નહીં? ઘણી વાર માણસે વિચાર્યું હોય છે કે હું સમજો ફોર એક્ઝામ્પલ MBBSની એક્ઝામમાં ફર્સ્ટ રેન્ક પર આવવો જોઈએ, પણ એ નથી આવતો. અમુક બે ચાર માર્ક માટે પણ ના આવતો હોય તો આપણે એ સ્ટુડન્ટને એમ કહી દે, ઈશ્વર બી કેટલો નિષ્ઠુર છે, જરાક માટે મને એ વસ્તુ ન મળી. તો આ બધા મનુષ્યના ભાવો છે, વિચારો છે. ઈશ્વર તો હંમેશા સારો જ છે, દયાળુ જ છે, અને એ આપણી માટે સારા જ વિચારો ધરાવે છે. બરાબર છે, બરાબર છે. સૌને પોતાની પોતાની આંતરિક સ્થિતિ પ્રમાણે એની ધારણા છે. જી, પોતાની આંતરિક સ્થિતિ. હા, ખરેખર જોવા જાઓ તો ઈશ્વર એક તટસ્થ ભાવે તમે જોવા જાઓ તો શું છે કે તમે જે બી કાંઈ કર્મો પ્લસ માઇનસ જે બી કાંઈ કરો છો એની સાક્ષી તો તમે તમારી અંદર જ છે કે જે વ્યક્ત થાય છે. ઓકે, એ જ વ્યક્ત થાય છે. બીજું વ્યક્ત થનારો કોઈ તત્વ પણ છે? વ્યક્ત થનારો કોણ છે એની એની પોત છે એ જાતે મજા કે જેનો મને હજી સુધી ખ્યાલ નથી. ઓકે, તો દર્શકો આપણો એક છેલ્લો સવાલ છે અરવિંદ.